Praise God. God is good. All the time. પ્રભુ ભલો છે, વિશ્વાસુ છે, દયાળુ છે, અને એના માટે જ આપણે હજુ સુધી જીવીએ છીએ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્ત તમા નમીએ છે, તમને માન આપીએ છીએ. પ્રભુ, મારી આ સંગતને માન્ય કરો, તમારા પવિત્ર ચનો સાંભળીએ, મનન કરીએ, અને પ્રભુ મારી આંખો ખુલે, મારા મન હૃદય ખુલે, પવિત્ર આત્મા અમારી સાથે વાત કરો. આમેન, આમેન, આમેન. પ્રભુના વચનો એ બધા પ્રબોધ વાણી રૂપ વચનો છે. એક કેવળ બાઇબલ જ છે કે જેમાં ઈશ્વરે સેવકો પ્રબોધકો મોકલ્યા. બીજા કોઈ ધર્મ પુસ્તકમાં પ્રબોધકોની વાતો નથી, ખાલી બાઇબલ જ. યહૂદીઓને જ ઈશ્વરે ભેટ આપતો રહ્યો પ્રબોધ, અને પ્રબોધ વાણી દરેકની સાથે ભવિષ્યવાણીઓ પ્રભુએ કરી. આ પ્રબોધમાં સંદેશા હોય છે, પ્રબોધમાં શિક્ષણ હોય છે, બહાર લઈ જાઓ, પ્રબોધમાં એડવાઇસ હોય છે, એટલે સલાહ હોય છે, પ્રબોધમાં સાયા પણ હોય છે, પ્રબોધમાં શિક્ષાઓ હોય છે, પ્રબોધમાં ઈશ્વરને મળવા માટેની વાતો હોય છે, પ્રબોધમાં ઈશ્વરની મહાન, ઈશ્વર મહાન છે અને સ્તુત્ય છે એવું બાબતો સાથે પ્રભુના વચનો હોય છે, પ્રબોધવાણી વચનો. આપણે દરેક સાજા રહેવા માંગીએ છીએ, સ્વસ્થ રહેવા માંગીએ છીએ, અને તંદુરસ્ત રહેવા માંગીએ છીએ, ધનવાન થવા માંગીએ છીએ, આશીર્વાદિત થવા માંગીએ છીએ. એટલા માટે આપણે સલાહો પૂછતા હોય છે, એટલા માટે આપણે ઈશ્વરની વાતોને સાંભળવા માંગીએ છીએ. લોકો પડા પડી કરતા હતા ઈશ્વરના વચનો સાંભળવા માટે, કે એમાંથી કંઈક મને ફાયદાકારક વાત મળી જાય. આપણે સાયા થવા માંગીએ છીએ, પણ આપણને એમાં ઇન્ટરેસ્ટ નથી કે સાયાપણું એ બહુ કિંમત છે, મોટી કિંમત છે. કિંમત કંઈથી આવે છે? મળવામાં એ લોકોને હોય છે, ભાઈ ફળથી મતલબ રાખો, પેડ છે નહીં, અથવા તો બીથી નહીં. હિલિંગ કોસ્ટ, સાયાપણા માટે કિંમત હોય છે, ધનવાન થવા માટે પણ પરસો પડે છે, કિંમત હોય છે. બાળકોને પૈસા મળે છે અને એ ઉડાવે છે, પણ એ કંઈથી આયા એની વેલ્યુ નથી હોતી. પ્રભુ જે સાયાપણું આપે છે એ મફત છે, પણ એની પાછળ બહુ મોટું, બહુ મોટી કિંમત છે જે પ્રભુએ ચૂકવી. મોટા ભાગે લોકો જે પૈસા આવે છે એને કેવી રીતે વાપરવા એમાં મગજ લગાવે છે, કેવી રીતે આવે છે એમાં નહીં. અને જે લોકો બિંદાસ ઉડાવે છે, જેની કિંમત નથી હોતી, તો એ પોતે નથી કહી શકતા, બીજા કહી શકે છે કે તને કિંમત નથી, આ કેટલો બધો વેલ્યુએબલ છે, પણ હું તો ઉડાવું છું તો મને કિંમત નથી. હું પૈસા ઉડાવતો હોઉં તો તમે કહી શકો છો કે મને કિંમત નથી, પણ હું ના કહી શકું કિંમત નથી. પ્રભુએ જે કિંમત ચૂકવી છે એના તરફ દ્રષ્ટિ કરવી જોઈએ. પ્રેઝ ગોડ. મને એક દર્શન થયું, દર્શન એટલે એક મને વિઝન દેખાયું, અને એમાં મેં એક બાપને જોયો. એક બાપ મિટિંગમાં આવ્યો, આપણી મિટિંગમાં નહીં પણ ક્રુઝર મિટિંગમાં એ બાપ આવ્યો, અને એની સાથે એની પત્ની પણ આવી, અને પ્રબોધક જે હતા એને જોયું કે આ ભાઈ બહુ માદા છે, બીમાર છે અને સાજા નથી થયા ઘણા સમયોથી આવા છે. તો એ સેવકે પ્રભુ સાથે વાત કરી
અને પ્રભુએ એને એક નંબર બતાવ્યો, 10 ડિજિટનો નંબર બતાવ્યો. અને આ સેવકે કીધું કે આ નંબર છે. અને જે બાપ હતો, જે માણસ હતો, એને કીધું કે આ મારા છોકરાનો નંબર છે. તો સેવકે કીધું, એ મને ખબર છે તમારા છોકરાનો નંબર છે, પણ પ્રભુ મને કીધું કે આ નંબર એને કે તારા છોકરાનો નંબર મને ખબર છે, અને તારા છોકરાને તું માફ કર, આ મેસેજ છે, તું તારા છોકરાને માફ કર. તો સે બાપાએ કીધું કે હું એને માફ ના કરી શકું. અને માફ કરવા યોગ્ય બી નથી, લાયક બી નથી, એ ઈઝી નથી, સહેલું નથી એને માફ કરી દઉં. અને મારો છોકરો માફીને લાયક બી નથી. ત્યારે આ સેવકે ફરીથી પ્રાર્થના કરી અને પ્રભુ એને એક બીજું બાબત બતાવી અને કીધું કે મધુ કોણ છે. આ મારો દર્શનની વાત કરી રહ્યો છું. ત્યારે બાપ કશું ના બોલ્યો, જે એની વાઈફ હતી એને કીધું એ મારા હસબન્ડની ગર્લફ્રેન્ડ છે. અને એ સેવકે કીધું કે તમારા પતિ સાજો થાય માટે તમે એને, એ જે એની ગર્લફ્રેન્ડ હતી એને તમારા હસબન્ડને આ તમે ભૂલી જઈ શકો છો. તો કે હું નહીં ભૂલી શકું, પણ મારો હસબન્ડ સાજો થઈ જશે. તો કે હા, તમારો હસબન્ડ સાજો થઈ જશે, પણ તમારે એ મધુરબેનને માફ કરવા પડશે. અને એમને કીધું, સારું, હું મારા હસબન્ડ માટે માફ કરવા તૈયાર છું. તો પછી આ સેવકે કીધું કે પાસ્ટરે કીધું, પ્રોફેટે કીધું, પ્રબોધકે કીધું, જો ભાઈ તમારા સાજાપણા માટે તમારી વાઈફને ઇન્ટરેસ્ટ છે અને એ બધું ભૂલી જવા માટે તૈયાર છે તમને સાજાપણું મળે માટે, અને તમે સાજા થવા માટે તમારા છોકરાને માફ નહીં કરી શકતા. તમારી પત્ની તમને સાજા જોવા માંગે છે. અને આ પ્રબોધકે એવું બતાવવા માંગે છે કે એને કીધું, મેં તમારા છોકરાનો નંબર કીધો, તને ઝાટકો ના લાગ્યો કે ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે? તમે ભાનમાં ના આવ્યા કે ઈશ્વર છે? અને તમે એટલા બધા અક્કડ છો કે માફ નહીં કરી શકું. તમને સમજણ પડી જોયું છે કે ઈશ્વર છે. પ્રેઝ ગોડ. આજે મોટા ભાગે જે પ્રોફેસીઓ થાય છે, ઈશ્વર છે એ બાબત સાબિત કરે છે, પણ માણસોની નજરમાં એ નહીં આવતું. માણસોને દેખાતું નથી કે પ્રભુ ખરેખર કામ કરે છે, પણ એ વસ્તુ એને નિગ્લેક્ટ કરવામાં આવે છે ને, એને બાજુમાં લઈ જવામાં આવે છે ને, એના તરફ બિલકુલ ધ્યાન નથી અપાતું, પણ પોતાના પ્રોબ્લેમ તરફ ધ્યાન અપાય છે. ઈશ્વર પાસે બધા જ રસ્તાઓ છે, ઈશ્વર પાસે બધા જ જવાબો છે. પણ આજે બહુ દુઃખની વાત છે કે માણસો ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવા માંગતા નથી. એટલે પ્રભુ જે કહે એ તો કરવા માંગતા નથી, બસ ભલે પ્રભુ એનું સામર્થ બતાવે અને જાત જાતનું બધું બતાવે, પણ મને એનાથી પરવા નથી, મારે સુધરવું નથી. આ માણસ છે. તો પ્રભુએ મને આ વાત બતાવી કે માણસને કોઈ આશ્ચર્ય નથી થતું કોઈ પણ બાબતમાં. મૂર્ધું ઉઠાડી દો તોય માણસોને કોઈ ઇન્ટરેસ્ટ નથી, માણસોને પોતાના ફાયદામાં ઇન્ટરેસ્ટ છે, સુધારવામાં નહીં. આપણું જે ચર્ચ છે એના વિશે હું જરા વિચારતો હતો. બાઇબલ પ્રમાણે કહે છે, એફેસી તેનો 5:27 મેં ખોલતા નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીમાં બેહદ દિલ લગાવીને કામ કરે છે. જેમ કોઈ કોઈને જોવા માંગતો હોય તો કે જો આજે તું આ ડ્રેસ પહેરજે અને આ મેકઅપ કરજે અને આ કરજે અને તે કરજે, અને પછી તું આ બધું તૈયાર કરજે. હું તને કહું છું, આ બધું તૈયાર કરીને તું મારી સામે આવજે અને પછી બહુ ગાઢો થઈ જઈશ. પ્રભુએ અહીંયા લખ્યું છે કે પ્રભુ
મંડળીને ડાગ કે કલશ લઈ અને પછી આગળ લખ્યું છે એવું કઈ ના હોય એવી રીતે પોતાની આગળ મહિમાવાન રજૂ કરવા ઈચ્છે છે, માગે છે. આપણું જે ચર્ચ છે, બીજા બધા ચર્ચ, ચર્ચ એટલે સભ્યો, બોલ, ચર્ચ એટલે સભ્યો. આપણા જે સભ્યો છે એમાં ગુડ ક્વોલિટી છે, પ્રેઝ ગોડ, ગુડ ક્વોલિટી છે. આપણા ચર્ચને થોડી આમ માન જાય એવું છે. અને એક ક્યાંક ક્વોલિટીમાં કહીશ, ડ્રગ એડિટ દારૂના નશા કરનાર નથી, પ્રેઝ ગોડ. આપણામાં ફાઈટર કે ગુંડા નથી, હતા હવે નથી, હતા પણ નથી, પ્રેઝ ગોડ. આપણા ગુંડા નથી, પ્રેઝ ગોડ. આપણામાં લોકોને ઉલ્લુ બનાવવા માટે કોઈ સ્કીમ નથી કે અમે અનાજ વેચીશું, અમે સાલ વેચીશું, અમે મોટી મીટિંગ કરીશું અને અમે આ બધું હિલિંગ કરીશું અને બોલાવીશું, ખવડાવીશું. આવું કોઈ મેથડ, આવી કોઈ સ્કીમ લોકોને ઉલ્લુ બનાવવા, પકડી રાખવા નથી, પ્રેઝ ગોડ. એટલે પોલિટિક્સ વાત નથી, પ્રેઝ ગોડ. આપણામાં ભાઈ બહેન, એ ભાઈ હોય કે બહેન હોય, એમાં પક્ષપાત નથી રહેતો. બંનેને ખખડાવવામાં આવે છે, બંનેને બોલાવવામાં આવે છે, એ કોઈનું મોં નથી રાખવામાં આવતું, એ સારું છે, પ્રેઝ ગોડ. એ પણ એક સારું પોઈન્ટ છે. અને બીજું, આપણામાં કોઈ ગાળ નથી બોલતું, એ પણ ચર્ચના મેમ્બર, ચર્ચ એ સારું છે, પ્રેઝ ગોડ. બીજા ચર્ચમાં જો ગાળ તો કોઈક તો બોલતો જ હશે એમાં, પણ આપણે પ્યોર હોવું જરૂરી, પ્રેઝ ગોડ. પ્યોર ચર્ચ, પ્યોર પ્રભુના લોકો હોવા જરૂરના છે. પણ આપણામાં અમુક જે જરૂરિયાત વાત છે, જે નથી આપણામાં, નથી અમુક વાતો, અને પ્રભુ ઈચ્છે છે કે એવું આપણામાં હોય. કારણ કે પ્રભુ એ મંડળીને લેવા આવનાર છે અને હી ઇઝ કમિંગ બેક, એવા મેસેજો આપણે બધા આપીએ છીએ, સાંભળીએ છીએ કે હી ઇઝ રિટર્ન થઈ રહ્યા છે, પ્રભુ પાછા આવી રહ્યા છે. એટલે એમ કહીશ કે દૂર ગયા અને જે એન્ડ પોઈન્ટ છે ને ત્યાં ટચ કરવા ગયેલા, હવે ટચ કરી રહ્યા, ટચ કરીને હવે રિટર્ન થઈ રહ્યા છે, ખાસું ટચ કર્યું. કારણ કે પૂર્વ પશ્ચિમ ખૂબ દૂર છે, તો એના છેલ્લા પોઈન્ટ સુધી અડકી ને પછી રિટર્ન આવીશ. એમ બોલ કરે પાછા આવે હે, એમ ટચ થઈને પાછા તો કહું બહુ દૂર ગયા અને એ રિટર્ન થઈ રહ્યા, હવે એમ કહે છે કે હું આઈ એમ કમિંગ બેક. પણ એ પાછા આવે છે, પણ એ ચાહે છે, અમુક વાતો ચાહે છે. ગોડ નીડ્સ ફેથ વોરિયર્સ, પ્રેયર વોરિયર નહીં કહેતો, ફેથ વોરિયર, વિશ્વાસના બધા યોદ્ધાઓ હોય, પ્રેઝ ગોડ. પ્રેયર સપોર્ટર, દાન સપોર્ટર નહીં, પ્રેયર સપોર્ટર. પ્રાર્થનાથી મને હિંમત આપજો, પ્રાર્થનાથી તાકાત આપનાર લોકો. ભાઈ તારા માટે પ્રાર્થના કરી છે, પૈસા નહીં આલું, પ્રાર્થના કરું તારા માટે, પ્રાર્થના, પ્રેઝ ગોડ. પ્રેયર સપોર્ટર, મની સપોર્ટર તો બધા મળે છે, પણ પ્રેયર સપોર્ટર, ફેથ વોરિયર, વિશ્વાસની લડાઈ લડનારા યોદ્ધાઓ, પ્રેઝ ગોડ. વિશ્વાસના યોદ્ધાઓ બનવું જરૂરી છે. ઇવેન્જેલિસ્ટ સેન્ટ્સ, જે લોકો સુવાર્તા કરે છે તે પવિત્ર સંતો હોય, આમેન. સંતો જરૂરના છે, જે સુવાર્તા કરતા એવા સંતો જરૂર છે. જે લખેલું છે એફએસી 5:27 કલમ, ડાઘ ના હોય, ડાઘ એટલે આખો પ્લેન કલર હોય, એમાં કોઈ ધબ્બા ના હોય, બધું એક સરખું હોય, બધું, બધી, બધા મંડળીના સભ્યો એ બધા સરખા હોય, કોઈ જગ્યાએ કઈ કોઈ ખોટ ના હોય, સ્પોટ ના હોય. બીજી ભાષામાં કહીશ, તંદુરસ્ત હોય, નો ડોટ, કોઈ પ્રકારે કઈ ધબ્બો ના હોય. બીજું કહ્યું છે, નો રિંકલ, કોઈ પણ કરચલી ના હોય, એ બતાવે છે ફેર હોવું જોઈએ, સાફ હોવું જોઈએ, યંગ હોવું જોઈએ, જુવાન હોવું જોઈએ, હેલ્ધી હોવા જોઈએ, સ્માર્ટ હોવા જોઈએ. કોઈ પણ કરચલી નહીં, એટલે શું, એકદમ સ્માર્ટ હોવા જોઈએ. પ્રભુ જેને લેવા આવવાના છે, બધા કે છે આવી રહ્યા છે, આવી રહ્યા છે, પણ એ જે લેવા આવી રહ્યા છે એ આવું લેવા આવી રહ્યા છે કે જેને કરચલી ના હોય. બધા ઘરડો માણસ બી હોય, એ બી જુવાન હોય, પ્રેઝ ગોડ. એ બધા જુવાન માણસો હોય. અને આગળ લખ્યું છે, એવું કઈ ના હોય, આ બે વસ્તુ, એવું કઈ વસ્તુ ના હોય, એવી મંડળીને તે લેવા આવી રહ્યા છે. અને આગળ લખેલું છે, મહિમાવંત રજૂ કરે, પ્રેઝ ગોડ. મહિમાવંત એટલે બેન્ડ બાજા સાથે, જે લોકો બહુ અપ ટુ ડેટ ફરતા હોય, અપ ટુ ડેટ હોય તો લોકો તાળી પાડે અને બેન્ડ વગાડે, પણ જો તૈયાર ના થયો હોય તો કોઈ બેન્ડ ના વગાડે, કોઈ તાળી ના પાડે. ગ્લોરિયસ,
મહિમાવન રજૂ કરે, ધ્યાન અને કમિંગ એવું કોઈ કરે તો કેવું કહે? પેલા તૈયાર થનાર સરકસ જોયું હશે દાસ, સરકસમાં પેલા બેન્ડ વગાડે અને પછી આમ ખુલે પડતો અને તૈયાર થઈ ના, ભાઈ લો પેલા તૈયાર ના થયા તો કોઈ ખરાબ લાગે, ભાઈ પડદો બંધ કર, પડદો બંધ કર, પડદો બંધ કર, પેલા તૈયાર નહીં થયા. પ્રભુ આવવાનો છે, પણ આપણે જ્યારે રજૂ થઈએ એની આગળ પ્રેઝન્ટેશન થાય, આપણે પ્રેઝન્ટ થઈએ, આપણે એની આગળ રૂબરૂ ઊભા રહીએ, ત્યારે એકદમ ચાર ચાંદ લાગે એવું. પ્રેઝ ગોડ, પ્રભુ ઈચ્છે છે આપણે એવા. પાઉલ એટલા માટે તૈયાર, મળીને તૈયાર કરતો હતો. બીજો કોણ છે? 11:3 માં છે, એવું કહે છે કે જ્યારે હું તમને પ્રભુને આગળ રજૂ કરું એટલા માટે તમારામાં મહેનત કરું છું. 11:3, મને બીક લાગે છે શેતાન તમને ભમાવે નહીં. તમારામાં જે નિખાલસપણું અત્યાર સુધી પહોંચી ગયું છે, તમારામાં નિખાલસપણું એટલે ભરભર્યું, ભરભર્યું ખબર પડે છે, ભરભર્યું, ભરભર્યું. જો જોવા છે ભરભડ્યો નહીં, અમન ભરભડ્યો છે. અમુક લોકો બાકી છે ને, થોડું બાકી છે આમ ભરભડ્યું થવા, ભરભડ્યું સારું શું બોલું છું કે જે ખબર ના પડે જોવા નહીં. ખરેખર શું જલ્દી ના, ના ભોળો માણસ, ભોળો આપણા જે બિઝનેસમેન હોય તો જરા પાક્કા જાય, પણ આ એકદમ તાવે આટલું જે બોલ આપો આપો, એમાં એ ચોરી એ લાગી શકે, અમન એમાં લાગી શકે કે ભાઈ આ પાંચ વેળા જેવું કે છે, પાંચ વેળા દસ વેળા લઈશ, પાંચ વેળા એવું કહી દે. આપણો હવે જોવા જાય કે દસમાં છે, લેવું છે, વાત ના કરો કેટલામાં, એ બધું વાત નહીં કરો, માથાકૂટ નહીં, હાઈડિંગ. પ્રભુ ઈચ્છે છે કે આપણામાં જે નિખાલસપણું છે, પવિત્રતા છે, તજઈ ના જાય, જતી ના રહે, નિખાલસપણું રહેવું જોઈએ. પ્રેસ વર્ડ, એ પાઉલે મંડળીને તૈયાર કરેલી, નિખાલસ બનાવી દીધી, આખી એની જે ચર્ચ હતું, એનું ચર્ચ કરંથમાં એ મહેનત કરતો હતો. પણ એમ કે છે રોમનની જે મંડળી છે એ બધા કરતા આગળ હતી. એ મેં જરાક વાંચ્યું તો મને એ પ્રમાણે વાંચવા મળ્યું કે રોમનની જે ચર્ચ હતું, રોમનનું ચર્ચ, એ બીજા બધા ચર્ચ કરતા વધારે વધારે આગળ પડતું હતું. પાઉલ મંડળીને તૈયાર કરતો હતો પ્રભુને આગળ રજૂ કરવા માટે. આજે હું પણ થોડી મહેનત કરી રહ્યો છું તમને કહેવા માટે, શીખવા માટે કે કંઈક આપણામાં તરક્કી થાય, આપણા આત્મિક જીવન વધે. અહીં લખે છે, તમારું જે મન છે એ ચલિત ના થાય, અને પ્રભુમાં જે સિમ્પલિસિટી છે, જે એકદમ નિખાલસપણું છે, એકદમ સિમ્પલ, પ્રભુને આગળ આપણે ચાતુર્ય ભાષામાં પ્રાર્થના નહીં કરવી, કદી પણ મનોહર ભાષામાં પ્રાર્થના નહીં કરવી, પ્રભુને આગળ કદી પણ બહુ મોટા મોટા શબ્દો, અલંકારિક શબ્દો વાપરીને પ્રાર્થના નહીં કરવી, પ્રભુની આગળ એકદમ ભડભડિયા, એકદમ નિખાલસ જે છે એ જ કહેવું. એ સિમ્પલિસિટી, એ નિખાલસપણું છે. આટલા પ્રભુ મને પૈસાની જરૂર છે, સાંભળી દઉં, આપી દેજો, આમેન. એવું નહીં પ્રભુ તમે બહુ માન છો, તમને ખબર છે તમે પ્રભુ આકાશમાં રાજસ્થાન પૃથ્વી તમારા પાસે, તમે સોના રૂપા તમે માંગતા નહીં, તમે સોનું, તમને સોનું તમારું પ્રભુ, રૂપું અમારું, તો આપો પ્રભુ. આરો આ ખાસું કહેતો હતો, બાઇબલની કલમમાં હું બોલતો હતો, પછી આરો આખરે એની એની જાત પર આવો. આ માણસ છે, અને જ્યારે સત્તાને પણ કહેવામાં આવ્યું તેમ કીધું, હે મનુષ્ય તું માણસ છે, એવું કીધું, તું માણસ છે. માણસની બદબૂ આવે છે, આપણા માણસની બદબૂ ના આવી જાય, આપણા સંતમની બદબૂ આવી જાય. પ્રેસવાન પરફ્યુમ, સેન્ટ પરફ્યુમ આવું જોઈએ. પ્રેસવાન અમુક અત્તર હોય છે જે એમ કહે છે કે આ ખબર કોને ગમે છે? ફિરદોસ. કોને ગમે ખબર છે? જીનને ગમે, જીનને ગમે ફિરદોસ, એટલે કે ફિરદોસ નાખીને જાઓ, એટલે પેલો બે ત્રણ સારા જીન તમારી આ પાછળ પાછળ ફર્યા કરે. આપણે ખુશબુ ખ્રિસ્ત ગમે એ પ્રમાણે હોવું જોઈએ. પ્રેસ વોટ, આપણે પ્રભુને આગળ એકદમ પ્યોર સાફ હોવા જોઈએ. અને કે છે આપણામાં એ જો આવી ગયું છે તો આપણે હવે બસ એ પ્રભુને ગમે છે, પણ એ બધું તજય ના જાય એની કાળજી રાખવી. રોમન 16:16 લખેલું છે, તમે એકબીજાને સેલ્યુટ કરો, તમે એકબીજાને માન આપો, તમે એકબીજાને પપ્પી કરો, એવું લખેલું છે. કેમ હે? ખબર છે આપણે પસંદ કર્યા છે, આપણે ચર્ચને પસંદ કર્યા છે, બીજા બધા ચર્ચ કરતા આપણું ચર્ચ સેલ્યુટ ને યોગ્ય છે. આપણું જે રોમનના લોકો, રોમ પાઉલ કહે છે, ઓ રોમનના લોકો તમે એકબીજાને પપ્પીઓ કરો, એકબીજાને માન આપો, ઓ ચર્ચ તમે એકબીજાને ખુશ થાઓ, તમારામાં એક બધા સારા સારા થઈ ગયા છે, બધા સરસ બની ગયા છે, તમે સારા છો, સંત થઈ ગયા છો. કોરંથમાં એવું લખ્યું છે, તમને સંત થવા તેડ્યા, તમને ખબર છે,
તમને સંત થવા તેડ્યા છે, એવું નહીં કે સંતો સંતો, એવું નહીં કહ્યું, તમને સંત થવા તેડેલા છે. અને બીજા મંડળીમાં લખી છે, સંતો તમને સલામ. પાવલ કહે, સંતો તમને સલામ, તમે સંત થઈ ચૂકેલા છો. ફિલિપીમાં લખી છે, તમે સંત છો. પણ અહીંયા કોરંથમાં લખ્યું છે, તમે સંતો થવા તેડેલા, યાદ રાખો તમે જો બન્યા નથી. રોમનમાં લખ્યું છે, રોમન તેનો 16:16, પવિત્ર ચુંબન કરીને તમે તમે એકબીજાને ચુંબન કરો કે વેલ ડન, તમે લાયક છો, તમે બધા પસંદ થયેલા છો. પ્રેઝ ગોડ. ક્રિસ્તની સર્વ મંડળીઓ તમને સલામ કહે છે. ક્રિસ્તની સર્વ મંડળી તમને માન આપે છે. બીજી જગ્યામાં છે વેલકમ, આનો ખરો અર્થ છે, તમને બધા સેલ્યુટ કરે છે, તમને વેલકમ કરે છે. ભાઈ આ ચત્તા લોકો આવ્યા તો વેલકમ થયા. એ બધા કાપી કાબિલ લોકો છે, આવકારા, એ લોકોને સ્વીકારાય એવા લોકો છે. પ્રેઝ ગોડ. આપણને કોઈ સ્વીકારો તો સમજી લો આપણે માન્ય થયા, પણ આપણને જોઈને દરવાજા બંધ કરી દે તો સમજી લો આપણે હજુ માન્ય નહીં થયા. આપણે જોઈને ફોન લઈ લે તો માન્ય થયા, ફોન ના ઉપાડે તો બતાવે કે આપણે હજુ બી માન્ય નહીં થયા. પ્રેઝ ગોડ. પહેલા વર્ષથી 4:17 પાવલ કહે છે, મેં તિમોથીને મોકલ્યો એ યાદ કરાવવા માટે. તમારો ગોલ ભૂલી ગયા. પહેલો તિમોથી, પહેલો સોરી, પહેલો કોરંથી 4:17, એ કારણથી મેં તમારી પાસે તમારા પાસે તિમોથીને મોકલ્યો, તે પ્રભુમાં મારું પ્રિય તથા એ મારું પ્રિય વિશ્વાસુ બાળક છે. જેમ હું બધે દરેક મંડળીમાં શીખું છું તેમ ખ્રિસ્તમાં મારું વર્તન કેવું છે તે તમને તે યાદ દેવું. એ તમને યાદ દેવડાવશે, કારણ કે તમે જગામાંથી હટી ગયા છો. એફએસી 4:12 લખ્યું છે, પ્રભુ ચર્ચને સેવકો આપે છે, સેવકો આપે છે જેથી જે સભ્યો છે એ બધા પરિપક્વ થાય, એમાં જે ડાઘ હોય તો નીકળી જાય, એમાં જે કરકલી હોય, જે આળસપણ હોય તો નીકળી જાય, અને બધા પ્રભુની આગળ તૈયાર થાય. બધી જ બધા જ દુનિયાભરના ચર્ચિસ ચર્ચ એ પ્રભુની રાહ જોઈ રહ્યા છે. આત્મિક જાગૃતિ મીટિંગ ચાલે છે અને બધા લોકો તૈયાર થઈ રહ્યા છે કે ભાઈ અમે અમને પ્રભુ લઈ જાય અને અમારી ચર્ચ તો લઈ જશે. એક ચર્ચ છે, સફેદ કપડાં પહેરે છે, એ લોકો છે ન્યુ જેરુસલેમ ચર્ચ. એ લોકો એમ માને છે કે બીજા બધા નહીં, અમે લોકો જ ને પ્રભુ લઈ જશે, કારણ કે અમારા ચર્ચનું નામ શું છે, નવ યરુસલેમ. અને સ્વર્ગમાં જે યોહાને જોયું ખબર છે શું હતું, તો કે નવ યરુસલેમ જે આકાશમાંથી ઉતરતું જવું, અમે લોકો જ છે નવ યરુસલેમ. આ સુધી કોઈને ખબર નહીં કે ભાઈ કયું ચર્ચનું નામ રાખવું જોઈએ, અમારું ચર્ચનું નામ છે નવ યરુસલેમ. તો નવ યરુસલેમ ચર્ચ બહુ વર્ષો પહેલાં પ્રભુએ મને, એટલે અમે જ્યારે ગ્રુપ બનાવેલું ગીતોનું ગ્રુપ, ત્યારે ન્યૂ જેરુસલેમ સિંગર્સ એ નામે ઓળખાણ આપેલી કે ભાઈ આપણે સિંગરનું નામ શું આપીએ, તો કે ન્યૂ જેરુસલેમ સિંગર્સ. આ બધા સિંગર્સ એવા હોય કે સ્વર્ગમાં ન્યૂ જેરુસલેમ ચાલશે ને તો એ પ્રભુ ત્યાં આપણને બોલાવશે. અમુક તો આપણા વિડીયો હોય છે, આપણા સિંગરો સારા છે. પ્રેઝ ગોડ. પણ તૈયાર થવાની જરૂર છે. પ્રેઝ ગોડ. પ્રભુ આવશે ત્યારે એ અમુક બાબતને શોધશે. લુક 18:8, પ્રભુ બોલો, પ્રભુ આવશે ત્યારે વિશ્વાસ શોધશે. ચર્ચના જે સભ્યો છે એમાં જે લોકો ડિપેન્ડન્ટ પૈસા પર છે, પૈસા પર આધાર છે, વિશ્વાસ નથી, વિશ્વાસની વાત નથી, વિશ્વાસથી એકબીજાને ઉત્તેજન નથી, પણ આધાર પૈસા છે. બહુ બધા ચર્ચિસ જે નો ભરોસો કેવળ પૈસા પર છે, આપણો ભરોસો પ્રભુ પર હોય. આમેન. આપણો ભરોસો હોય, ભરોસો હોય પ્રભુ પર. ફેથ ચર્ચ, આજે ફૂલ ગોસ્પલ ચર્ચ છે, ફૂલ ફેથ ચર્ચ નથી. આખું જે ચર્ચ છે, આખા જે મંડળીના સભ્યો છે એ બધા વિશ્વાસવાળા હોવા જોઈએ. વિશ્વાસની વાત કરવી છે, વિશ્વાસથી આમ થશે, વિશ્વાસથી આમ થશે, અરે આમ બી થઈ જશે, આ બી થઈ જશે. અવિશ્વાસની વાત ના હોય, પૈસાની વાત ના હોય, બીજા બધા આધારની વાત ના હોય, પણ કેવળ વિશ્વાસની વાત હોય. પ્રેઝ ગોડ. ફૂલ ગોસ્પલ નહીં, ફૂલ ફેથ ચર્ચ. પ્રભુ કહે છે હું ચર્ચ શોધીશ, આખું ચર્ચ જેમાં સ્પોટ ના હોવો જોઈએ, એક અવિશ્વાસી ના હોવો જોઈએ, બધા વિશ્વાસીઓ હશે. પ્રેઝ ગોડ. બધા વિશ્વાસીઓ, એક પણ ડાઘ ના હોવો જોઈએ, એક પણ રહી ના જોવો જોઈએ, બધું. આજે ચર્ચમાં ઓછું ચર્ચ જે હશે, નાનું ચર્ચ હશે, એને બહુ સારું છે. 8 જણા હતા. પ્રેઝ ગોડ. જે બચી ગયા, બહુ જે નાના લોકો હશે. પ્રભુએ કીધું જ્યારે જેમ નૂના સમયમાં થયો એમ નાની ટોળી બીઓ નહીં, જેટલા ઓછા હશે એ લોકોને સારી રીતે ક્લાસ આપી શકાય છે. પણ જે માસ બહુ બધા લોકો હોય તેમાં શિક્ષણ આપવું બહુ અઘરું છે. કોલેજ બહુ અઘરી ચાલે છે, પણ જે કોલેજમાં જે પ્રાઇવેટ ક્લાસીસ કરે છે એ લોકો બધા સફળ થાય છે. પ્રભુ જ્યારે આવશે, લુક 19:15, 16:17,
પ્રભુ જ્યારે કીધું કે હું જઉં છું, પ્રભુ કીધું એક માલિક હતો, એને કીધું હું જઉં છું પરદેશ અને પાછો આવું છું, અને અમુકને જે તાલંત આપ્યા અને એક જણે ત્યાં લખ્યું છે પાંચ આપેલા, એને આવીને કીધું ઓ સાહેબ જો પાંચ નામે દસ કર્યા છે, ત્યારે આ જે પાછો આવે છે એ જે પાછો આવે છે એને અમુક અપેક્ષા છે, બોલો પ્રભુ આવે છે એને અપેક્ષા છે, અપેક્ષા છે. આજે લોકો એમ કહે છે પ્રભુ આવવાના, પ્રભુ આવવાના છે, અમને લઈ જશે, પણ એની અપેક્ષા છે કે આપણે કામ કરતા હોવા જોઈએ. પ્રેઝ ગોડ. પ્રભુ આવે ત્યાં સુધી આપણે એ સ્થિતિમાં ના હોવા જોઈએ. પ્રભુ કાલે જ નવજન પામ્યો એ સ્થિતિ આજે બી છે. પ્રભુ ઈચ્છે છે કે આપણે કંઈક કરેલું હોય, આમેન. પ્રભુના રાજ્યમાં લોકોને લાવ્યા હોય, મહેનત કરી હોય. ત્યાં લખેલું છે તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, જ્યારે પાછો આવ્યો ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું, જે ચાકરોને નાણું આપેલું સોંપેલું હતું, તેઓને તેણે પોતાની પાસે બોલાવીને કહ્યું હા એ માટે કે તેઓ શું શું કમાયા તે જાણે. એટલે પ્રભુની ઈચ્છા છે તમે શું કર્યું, એમાં ઇન્ટરેસ્ટ છે. પ્રભુ આપણને જગ્યા આપ્યું છે, કમાણ કે સુનાલી અરે બૈરી આપી છે, ઓ સિંગલ છું તો તને તને હું હાલો આપે, સિંગલ એને પ્રભુ શું આપે, તો પ્રભુ એને ચર્ચ આપે. પ્રેસ ગોડ. પાવલ કે હું એકલો છું, અને એકલો છું એટલે એને ચર્ચ મળે, એને કોઈ બીજા સભ્યો મળે છે, પણ જે મળે છે એમાં પાછો આવીને એ પૂછે છે, હિસાબ માગે છે. વાંચો. ત્યારે પહેલા તેને આગળ આવીને કહ્યું કે સાહેબ તારી એક મોહરે બીજી દસ મોહર, તારી એક મોહરે બીજી દસ મોહર પેદા કરી છે. પ્રેસ ગોડ. તેણે તેને કહ્યું કે શાબાશ ભલા ચાકર, તું જૂજ વાતમાં વિશ્વાસુ માલુમ પડ્યો. પ્રેસ ગોડ. જ્યારે પ્રભુ પાછા આવવાના છે તો આપણે તૈયારી હોવી જોઈએ, ડાગ ના હોય, એટલે બધા એક સાથે વિશ્વાસમાં હોય, આમેન. કોઈમાં પાછળ ના હોય, કરંટલી ના હોય, એટલે આળસુ અથવા તો કહીએ કે આપણે ગરડા જેવાના હોઈએ, ફેંકી દેવા જેવાના હોઈએ, પણ જુવાન હોઈએ, કામ કરતા હોઈએ. સત્તરમી કલમ. તેણે કહ્યું કે શાબાશ ભલા ચાકર, તું જૂજ વાતમાં વિશ્વાસુ માલુમ પડ્યો છે, માટે દસ શહેરોનો અધિકારી થાય. પ્રેસ ગોડ. પ્રભુ આવશે ત્યારે એ ઇનામ પણ વેચશે. લોક 12:36. પ્રભુ જ્યારે આવશે ત્યારે જે માણસ તૈયાર હશે ને તરત દરવાજો જો ખોલે, તો એ બાબત પ્રભુ ઈચ્છે છે કે કોઈ માણસ તરત દરવાજો ખોલે. જે માણસ દરવાજા ખોલતા વાળ લગાડે છે એ દેખાડે છે હજુ તૈયાર નથી થયો. આજે બી લોકોને હજુ 666 ની વાતો ચાલે છે, બીજી બધી વાતો ચાલે છે, ખજાળ કે શું એ જ હશે, પેલું હશે, આ હશે, એ બધી બાબત તરફ ધ્યાન આપે છે, નહીં કે પ્રભુને જે ગમે છે હું ડ્રેસ્ડ અપ હોઉં, હું તૈયાર થયેલો હોઉં, એવું બાબતમાં કોઈ ધ્યાન નથી આપતું. મેં લખેલું છે 36મી કલમ, જ્યારે સાહેબ આવશે. અને જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે, ધણી લગ્નમાંથી ક્યારે આવશે તેની વાટ જુએ છે, કે જે વાટ જુએ છે, રાહ જુએ છે, તે આવીને ઠોકે કે તત્કાળ તેઓ તેને સારું, તે ઠોકશે અને તત્કાળ ખોલશે, તો સમજી લો તૈયાર હશે, પણ જો દરવાજો ખોલતા વાર લાગે તો મતલબ શું ખબર છે, તૈયાર થઈ રહ્યા છે. પણ એ આમ જ તમારી રાહ જોતો હતો. પ્રેસ ગોડ. જે દરવાજો ખોલે છે બતાવે છે કે હું ઊંઘતો નથી, દરવાજો ખોલે બતાવે છે હું ખરેખર રાહ જોઉં છું, તમારી જ રાહ જોતો હતો. તો આપણે પ્રભુની રાહ જોનાર જો છે તો તૈયાર થઈએ. પ્રેસ ગોડ. તૈયાર રહીએ. 40મી કલમમાં લખ્યું છે, જે વાત લખી છે પ્રેક્ટિકલ 3:20 લખેલું છે એ પ્રમાણે અહીંયા લખ્યું છે 40મી કલમ. તમે પણ તૈયાર રહો, તમે પણ તૈયાર રહો, કેમ કે તમારા ધરવામાં નહીં હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે. પછી પિતરે પૂછ્યું કે 40મી કલમ છે, પણ આટલું સમજો કે ઘરધણી જાણતો હોત કે કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દે. સાથે જમશે. કઈ કલમ? 37. વાંચો 37મી કલમ. 3:12-37 લુક વાંચો. જે દાસોને ધણી આવીને જાગતા જોશે, જેને જાગતા જોશે, જેને જાગતા જોશે, તેઓને ધન્ય છે. કેમ? હું તમને ખચિત કહું છું કે તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે. પ્રેઝ ગોડ. તે પોતે સેવા કરશે ને કહેશે જમો. પ્રેઝ ગોડ. તો આપણે જમવા માટે કે પ્રભુ આવવાના છે ને આપણે એના સાથે જમીશું, હું જમીશું, જે તૈયાર હશે સરસ છે તેઓ જમશે, જે તૈયાર હશે જે જાગતા હશે તેઓ, બધાને જમવાનું નહીં મળે, આપણે જમવા જઈ રહ્યા છીએ. પ્રેસ ગોડ. એટલે બિરયાની નહીં, મોટાની
પણ આપણે ખરેખર બહુ બધા પાછળ છે, જાગતા રહીએ, પ્રેઝ ગોડ. પણ હજુ પણ આપણે તો મારામારીમાં છે, અને આમ તેમ ધાધર ધમાકે છે અને દરવાજો ઠોકાઈ જશે અને આપણે કહેશું લવે પાડવા પાડવા પેલા આવી ગયા સાહેબ આવી ગયા, હાલ કહેશે કે આ કોને મારામારી કરી. તો એ ના બને, આપણે બધા પ્રેમમાં હોઈએ, પ્રેઝ ગોડ. જમાડ છે લખેલું છે માત્યસ્વાર્થ 22:11 કલમ, પ્રભુ જ્યારે આવશે ત્યારે અપેક્ષા રહેશે કે ભાઈ બધા તૈયાર થયેલા છે કે નહીં, વેલ ડ્રેસ્ડ. ત્યાં લખ્યું છે કે લગ્નનો પોશાક પહેરેલો હોવો જોઈએ. પ્રભુ આપણને જ્યાં લઈ જવાનો છે ત્યાં પોશાક છે, અને એવા પોશાકમાં આપણે જવું જોઈએ અને તૈયાર હોવા જોઈએ. પણ એ પોશાક હજુ આપણને કોઈને ખબર, ઘણાને ઘણા તાણનો પોશાક કહે છે, ઘણા ન્યાયપણાનો પોશાક, ઘણા બધા જાત જાતના બધા પોશાકો લઈ લે. પણ જે કહીને તમે કહો છો તો સત્યતાનો પોશાક તો સત્ય પહેરલો, ન્યાયપણ તો ન્યાયપણ પહેરી લો. બધા ઘણા ઘણા બધા પોશાક કહે છે તાણ, તો તાણ વસ્ત્ર પહેરી તો લો. જે કંઈ પ્રતિકરણ આપ કરો છો તે બધું પહેરી લો, જેટલા બી પ્રતિકરણ મળે બધું પહેરી લો. એવું ના થાય કે તમને ખબર નથી કે કયા પોશાક બાકી હતો. પ્રભુ કહેતા ખબર નથી તો કે આ તાણનું તો ખબર પહેર્યું તો પહેર્યું હતું ને. પણ પ્રભુ હું વિચારતો કે કયું પોશાક હશે, કયો પહેરવાનો છે, જે તારે મન થાય પહેર, પ્રેઝ ગોડ. પોશાક વગર નહીં હતો તો એ ધણી આવે છે, વાંચો. જયારે મહેમાનો જે તૈયાર થયેલા છે એમને જોવા માટે વર રાજા નીકળ્યો, કેટલા નમ્રતાથી વાત કરે છે, ઓ ફ્રેન્ડ, ડિયર ફ્રેન્ડ, માય ફ્રેન્ડ, ઓ મિત્ર. પ્રભુનું હજુ બી મગજ એકદમ શાંત છે. કોઈ આપણે મારવા આવ્યો તો આપણે શું કહે, દોસ્તીની વાત લાગે. પ્રભુ પ્રભુ કીધું મિત્ર તું મને ચુંબન કરીને પ્રસન્ન કરે છે. કેટલો કંટ્રોલ છે, આપણામાં કંટ્રોલ હજુ આવ્યો નથી. આપણે બહુ બધા કાચા છે, ગુરુ સરખા થવાની જરૂર છે. આપણે એકદમ કુલ ડાઉન, ઝઘડો કે ના આવ્યો તો ખબર ના પડે કે ફાયરિંગ કહી જમણા, આ કેમ છો ફાયરિંગ, એટલા બધા કુલ હોય છે. પણ આપણે તો જોબ નું ઝઘડો ઘરમાં, ઘરનો ઝઘડો જોબ પર. સાહેબ બોલતો નહીં ઘરે, મારા ઘરે મારા હસબન્ડ ને મને બોલતા નહીં સાહેબ, હવે બહુ ટેન્શનમાં છું. અરે તું તારું ટેન્શન તે અમુક જ્યાં હોય ત્યાં મૂકી ના મારો, પ્રેઝ ગોડ. પણ આપણે બધી જગ્યાએ લઈને ફરીએ, હજુ આપણે પરિપક્વ નથી થયા. પ્રભુ ઈસુએ જોયો આ પોશાક વાળો, અને ખબર નહીં, એટલે આને સમજાવ્યું નહીં કે પોશાક પહેરવા જોઈએ. અહીં રાજાનું લગ્ન છે યાર, આ કંઈ સાધારણ થોડું છે. હા તું કેવો છે, પિત્તો જાય પણ મિત્ર હું કહું તને, આ બધા ગાંડા થયા છે, એ બધા સરખા પહેજો. આ બધા સરખો પહેરતા તને ખબર નહીં પડે, એટલું નહીં ખબર. હું મને વાર લગાવ, હું જોયા કરતો હતો, હું જોયા કરતો હતો કે પેલો આવો પહેરી લાવતો તારું. પણ ત્યાં આવ્યા પછી બી તું બધા મસ્તી કરતો, પણ ત્યાં જોવા ને તારો પોશાક, ત્યાં જોવા ને પેલાનો પોશાક, કે તમે આ બધા આ જ પહેરવાનું છે. ગાંડા પાસે જા, જલી જા, જો આયા નહીં સાહેબ. એવું તને કોઈ કીધું કે નહીં કીધું, તું આમ જ આવી ગયો. પોશાક પહેરાવ્યો હતો અને એને આપણને તૈયારી માટે સમય બહુ મળે છે. એવું ના કહું કે નહીં મળતો, પૈસા એકઠા કરવાનો સમય હોય છે, બધા માટે બધો સમય હોય છે, ભણવા માટે બી સમય હોય છે. પ્રેઝ ગોડ. સીધા બધા ચોપડા લઈ ગઈ ભણવા માટે, સમય છે. હજુ તો 28 આવી રહી છે, પણ જ્યાંથી જાગ્યા ત્યાંથી. પણ આપણે તો એટલો બધો આપણે તો સમયનો સદંતર દુરુપયોગ, બહુ બધું બાઇબલ છે, તમને બહુ બધા પ્રશ્ન આપી શકાય છે. પણ આપણે બહુ બધા આપણે આપણા સંસારિક બાબતોમાંથી ઊંચા નથી આવતા. સંસાર સંસારની જગ્યા છે, પ્રભુ પ્રભુની પાસે રહીએ. પ્રેઝ ગોડ. આપણે આપણા સમયને વેડફીએ નહીં. 7 વાતો કહીશ, જે સભ્યો છે, ચર્ચ છે, વેડિંગ ચર્ચ, એ રાજદૂત ચર્ચ હોવું જોઈએ. ચર્ચ વેડિંગ ચર્ચ હોવું જોઈએ, રેડી ટુ મીટ. પહેલી વસ્તુ વેટિંગ ચર્ચ. કેવું ચર્ચ? વેટિંગ ચર્ચ છે. અમે લગા રાહ જોઈ રહ્યા છે. તમે કયા ચર્ચ? સ્લીપિંગ ચર્ચ. હા, અમે વેટિંગ ચર્ચ છે, જાગિંગ ચર્ચ, જાગતા વોક. પ્રેઝ ગોડ. અવેક ચર્ચ, અમે જાગતા છે. પ્રેઝ ગોડ. એવા ચર્ચ હોવા જોઈએ, વર્કિંગ ચર્ચ હોવું જોઈએ, કામ કરતું ચર્ચ હોવું જોઈએ. અમુક તો એ ગયો છે, અમે બેઠા છે. અરે ભાઈ નહીં, બધા સભ્યો વર્કિંગ હોવા જોઈએ, અમે બધા કામ કરતા હોવા જોઈએ, વર્કિંગ ચર્ચ.
પછી ફૂલ ફેથ ચર્ચ. ચર્ચ કેવું? ફૂલ ફેથ, બધા બધા વિશ્વાસ. એક વિશ્વાસમાં કાચો ને, અમારે આપણા ત્યાં કેવું હોય છે, એક બે વિશ્વાસમાં કાચા હોય, પણ એવું નહીં, ફૂલ ફૂલ ફેથ ચર્ચ. કારણ કે પ્રભુ ફેથ શોધશે, કામ કરતા શોધશે, જાગતા શોધશે. આખું ચર્ચ એવું હોવું જોઈએ, જાગતું ચર્ચ, વિશ્વાસવાળું ચર્ચ, વિધાઉટ સ્પોટ ચર્ચ, કોઈ પણ ડાઘ ના હોય એવું ચર્ચ. ચર્ચ પ્યોર પરફેક્ટ ચર્ચ, એકદમ સંપૂર્ણ, બધું પહેરેલું હોય ચર્ચ. સ્પિરિચ્યુઅલ ઓર્નામેન્ટ, આત્મિક વાનાઓથી સંપન્ન એવું ચર્ચ. આત્મિક વાનાઓ એટલે આપણી પાસે કૃપાદાનો, પણ એ કૃપાદાનો એને બીજા નંબર પર મૂકવું જોઈએ, પહેલા નંબર પર નહીં. પહેલાં આપણું આત્મિક જીવન, નિખાલસપણું, પવિત્રતા, પ્રેમ ભાવ, આ સ્વભાવ પહેલાં ધારણ કરવો. પછી પહેલાં બધા વાનાઓ એના બહુ અગત્યતા નહીં, એ સેવા માટે અગત્યતા જ. એ અન્ય ભાષાથી કંઈ સુખ ખુશ નહીં થતા, પ્રબોધવાથી ઈસુ ખ્રિસ્ત કંઈ ખુશ નહીં થતા, કે ચમત્કાર કરવાથી ઈસુ ખ્રિસ્ત કંઈ ખુશ નહીં થતા, સારા સ્વભાવથી ઈસુ ખ્રિસ્ત ખુશ થાય. આ બધું ચર્ચમાં લાવવા માટે જરૂર ના છે. આમેન. પહેલાં આપણે આપણું તારણ સાધી લઈએ. આમેન. ચર્ચના લોકો આ બધી બાબતમાં તૈયાર હોવા જોઈએ. અને સાતમી વાત, લવિંગ ચર્ચ, એકબીજાને લવર્સ ચર્ચ. આમેન. બિલીવર્સ હોય છે, પણ આપણા બિલીવર્સ હોય છે. આમેન. એકબીજા માટે જાન આપનાર, એકબીજા માટે કાળજી રાખનાર, એકબીજાની ચિંતા કરનાર એવા ચર્ચ હોવું જોઈએ. પ્રેઝ લોર્ડ. બહુ ઓછા ચર્ચના મેમ્બર એવા હોય છે, આપણે પ્રેમમાં હોવા જોઈએ. આમેન. પ્રભુએ કીધું કે તમે એકબીજાને પ્રેમ કરો, જગત જાણશે તમારા શિષ્ય છો. આપણે એકબીજાની કાળજી રાખનાર ચર્ચ હોવું જોઈએ. આમેન. ગોડ બ્લેસ યુ. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ સુ ખ્રિસ્તના નામમાં નમીએ, તમારા પવિત્ર વચન માટે આભાર માનીએ છીએ. તમે બધા પ્રતિકરણો આપો છો, દર્શન આપો છો, સમજાવો છો, એનો મુખ્ય ઉદ્દેશ એ છે તમારા સાથે વાત કરવા માંગો છો, તમે મને સલાહ આપવા માંગો, તમે મને મારી આંખોને ખોલવા માંગો છો. પ્રભુ, આ બધી વાતો જે સંભળાવી છે, આંખ ખુલી જાય, મન કાન ખુલી જાય, અને દિશામાં વધારો પ્રભુ. અમને જે જરૂર છે તમે સંભળાવ્યું, એ પ્રભુ અમને આપો. પ્રભુ, તમારા બની રહીએ, અમારા મન કોઈ પણ નિર્ભર ન હોય, નિસ્તેજ ના હોય, પણ તેજસ્વી હોય, સુરવીર હોય પ્રભુ, તાજગીમાં, તંદુરસ્તીમાં, અને મહાદેવ તમારા એ વાનો સંપન્ન હોય. જ્યારે તમે આવો તો અમે તૈયાર માલુમ પડીએ, જાગતા માલુમ પડીએ, દરવાજો તરત ખોલનાર માલુમ પડીએ, અમે કામ કરીને તમને હિસાબ આપનાર તૈયાર હોઈએ. આ પ્રભુ જે વસ્ત્ર તમે વાત કરો છો, એ આત્મિક વાતો પ્રભુ અમે ધારણ કરનાર હોઈએ. આ પ્રભુ તમે જરા આવો, તમને એમને વિશ્વાસ, દરેકમાં વિશ્વાસ જડી જાય. આ પ્રભુ તમે જરા આવો, તારે એવું કશું બાકી ન હોય જે તમને જરૂર છે પ્રભુ, બધી વાતોથી સંપન્ન હોઈએ. ઓ પ્રભુ, અમારા પર ડાઘ ના હોય, કોઈ પ્રકારનો બ્લેમ ના હોય, આરોપ ના હોય, આ અમારા પર કોઈ પણ પ્રકારની એવી લાંછન કે અમારા પર કોઈ બદનામી ના હોય, પણ પ્રભુ અમે સંપૂર્ણ નિર્દોષ માલુમ પડીએ, પવિત્ર માલુમ પડીએ, સંપૂર્ણ માલુમ પડીએ, કે જે તમે તમારી પસંદગી અમારા પર ઉતરે. ઓ પ્રભુ, કૃપા આપો, પવિત્ર આત્મા અમને દરેકને તૈયાર કરો, આવાનો તરફ, આ વાતો તરફ અમે લક્ષ રાખીએ. અને મહાદેવ, સદાકાળનું જે રહેઠાણ છે તમે અમારા માટે જે બનાવ્યું છે પ્રભુ, પારાદેશ, અમારા જે નવું પૃથ્વી બનાવી છે એમાં અમે વતની બનીએ પ્રભુ, મને તો અમને તૈયાર કરો. પ્રજાવા તમારા બધા આયોજન માટે, તમારા પવિત્ર ચરણ માટે પ્રભુ, અમ દરેક પ્રેરિત પ્રબોધક, આ સ્વાર્થિક પારક ઉદ્દેશક તરીકે પ્રભુ અમે તૈયાર થઈએ, તમારા રાજ્ય માટે અમે તૈયાર કરો. પવિત્ર આત્માથી, કૃપાદાનોથી, હા પવિત્ર કૃપાદાનોથી, હા પવિત્ર આપણા એ ફળોથી એમને ભરપૂર કરો. એ જે બધા માનવો છે આત્મિક, એના તેમને પ્રભુ સંપન્ન કરો, સફળતા તરફ અમને લઈ જાઓ પ્રભુ, અને અમારામાં નિત્ય કામ કરો. ફરતાભાર તમારા વચનો માટે સમજાય ભવાય, ખ્રિસ્તા નામમાં કહું છું. આમેન. આમેન. સાથે કરી પ્રાર્થના.